ભત્રીજા આ ક્યાં તૈયાર બિયાર થઈને ભાઈગો? લે જવાનું છે, હું મોટી કંપનીમાં કામ ન કરતો? મોટી કંપનીમાં? લે આ કેદી થી આવો જોબ ચાલુ કર્યો? લે આજનો થોડો હે આજે હમણાં થાય છે 6 મહિના. મને તો ખબર નથી. લે મોટી કંપની હે, 1 લાખ રૂપિયા પગાર હે, મારી હેઠે 18 જણા કામ કરે. ઓહો હો હો, તો તે ભત્રીજા મારું નામ રોશન કર્યું. હવે આમ જો ગામમાં આમ જો તારા કાકાનો વોટ પડશે. ગમે તે મને પૂછે ને કે તારો ભત્રીજો શું કામ કરે છે, ઠેકીને કહી દઉં 1 લાખ રૂપિયા નો પગાર છે અને મોટી કંપનીમાં કામ કરે. મોટી કંપનીમાં? મોટી? વાહ ભાઈ વાહ. બાકી તારું કાકાનું નામ રોશન કરીશ, બાકી ધ્યાન દઈજે તું. અરે તમને ખબર છે ને આપણું કામ કેવું હોય? વાહ વાહ. તો કંપની ક્યાં આવી? કંપની આમ આવી, તમારે ક્યાં કામ? હું કંપનીમાં જાઉં, તમારે ટાઈમે પૈસો પોગી જાય પછી. વાહ ભાઈ વાહ. ભત્રીજા તું 6 મહિના થી જાસ, મને તે પગાર તો દીધો નહીં કોઈ દી. પણ પગાર એવું નહીં, મારે ડાયરેક્ટ બેંકમાં જમા થતો હોય. બેંકમાં જમા થતો હોય પણ આ દેવાય તો ખરા ને મને કઈ? તમારે કાકા પૈસા શું બીડીયું ના જોવે, મામા ના જોવે? મારે તો ઈ નો જોતા હોય, પણ ટૂંકમાં હું આ ઘરમાં આપણે બે રહ્યા તો આપણે કઈ ખાવા પીવાનું કરિયાણું મારે કઈ ખરીદી કરવા જવું પડે ને. આ તો મારી પાસે જૂનું નાણું પડ્યું તો અત્યાર સુધી આયેલું, પણ તું કેતો નથી કે 1 લાખ રૂપિયા હું પગાર પાડું છું. પણ ઈ ક્યાં તમારે જોવાનું, જેથી કઈક પ્રસંગ આવશે, કામ આવશે, ત્યાંથી પૈસો કાઢી. વાહ ભત્રીજા વાહ, તારો મગજ મારા કરતા બહુ સારો હાલ્યો. એમાં કાકા કેવું, અત્યારે જો આપણે પૈસા કાઢી બરોબર, આ મોંઘવારી બરોબર, આડાન હવરાન બધું વેરણ શેરણ થઈને વપરાઈ જાય. ઈ હાચી વાત. જેથી મારા ઘરે આવી હું કાંસો કુવારો, ગમે તેથી કામ આવીને ઉભું રે, માંગવા જાય. તો મિત્રો, આજકાલ નોકરી ગોતવાની પહેલા રિઝ્યુમ, ડિગ્રી અને અનુભવ ની મથાકૂટ માં પડ્યા છો? કામ કરતા આવડે છે તો નોકરી પણ મળવી જોઈએ ને. તો બસ રિલેવર બાય અનએકેડમી ફ્રી સ્ટીલ પરીક્ષા ની મદદ થી ભારત ની અંદર લાયક ઉમેદવારો ને નોકરી અપાવે છે. અહિયાંથી સ્વિગી, યાત્રા, મીશો જેવી 200 થી પણ વધારે કંપનીઓ હાયર કરે છે 18 ડોમેન્સ માં. તો તમે રોહિત નેહરાણી ની જર્ની જોઈ લ્યો. રોહિતે 10મું ધોરણ પાસ કર્યા પછી એના પરિવાર નો ધંધો સંભાળવાનું ચાલુ કરી દીધું. 17 વર્ષની ઉંમર માં એની પ્રોડક્ટ મેનેજ કરતો હતો. એને એના ધંધાના નફા ને આગળ વધાર્યો. જયારે એને જોબ જોતી હતી ત્યારે એને દેખાડવા માટે એના પાસે ડિગ્રી તો નહોતી, પણ કામ નો અનુભવ બહુ સારો હતો. પછી રિઝ્યુમ અને ડિગ્રી ની કારણે પછી ઘણી બધી કંપનીઓએ અને સારો બધો ચાન્સ આપ્યો હતો. રોહિતે પછી રિલેવર બિઝનેસ ડેવલપમેન્ટ ની પરીક્ષા આપી અને આ સ્ટેપ થી આજે લાંબોજ એન્ટરપ્રાઇઝ માં આજે બિઝનેસ ડેવલપમેન્ટ એસક્યુટ નું સ્થાન પ્રાપ્ત કર્યું. આવી ઘણી બધી સ્ટોરીઓ છે. અત્યાર સુધી 42 કરોડ ના મૂલ્ય ની નોકરીઓ અપાવી છે માત્ર ને માત્ર રિલેવલ. આ ઉમેદવાર ના હોર્ડિંગ પણ તમને ભારત માં જોવા મળશે. હવે તો તમે રિલેવલ વડે સારી એવી કંપની માં નોકરી ની સાથે ઘણા બધા ઇનામો પણ તમે જીતી શકો છો. બસ તમારી પરીક્ષા નો સ્લોટ 15 થી 19 જૂન ની વચ્ચે બુક કરાવો અને પરીક્ષા માં પ્રયાસ કરો. ઇવેન્ટ માં રોજના ટોપરો ને મળે છે 30,000 ની મૂલ્ય નું એમેઝોન વાઉચર અને ઇવેન્ટ ટોપર ને મળે છે એપલ મેકબુક, iPhone 13, એપલ વોચ, ગુગલ મિમી જેવા ઇનામો પ્રાપ્ત થાય છે. સેલ્સ, ટેક, HR, એન્જિનિયરિંગ, પ્રોડક્ટ મેનેજમેન્ટ થી લઈને બધા પ્રકારના ટેસ્ટ અને નોકરીઓ અવેલેબલ છે. અને હા, એ તો છે, પણ આ ટેસ્ટ પણ ફ્રી છે. તમે ગમે એટલી વાર પરીક્ષા ને બુક કરીને પ્રયાસ કરી શકો છો. આ પરીક્ષા ખુદ ની પ્લેસમેન્ટ માટે પરફેક્ટ પ્રેક્ટિસ છે. તો જોવો છો શું લિંક મારા ડિસ્ક્રિપ્શન માં આપેલી છે. તો અત્યારે જઈને ફ્રી માં સાઇન અપ કરો અને મને કોમેન્ટ માં બતાડો કે કેટલો સ્કોર આવ્યો. મારો ભત્રીજો 1 લાખ રૂપિયા કમાય. ભલે ભલે ધ્યાન રાખીને જઈજો. ભલે ભલે જા જા. વાહ ભત્રીજા વાહ, તે તો તારા કાકા નો વટ પાડી દીધો. બોલે
રોજ તૈયાર થઈને આમ જાય. કંપની બહુ મોટી લાગે હો, પગાર પગારે કઈ ખારો હોય છે. અમારે કાકા ને પૂછવું જોઈશે શું કામ કરે આવો પાછા આમ 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 કરતો જાય. પાવર નો પાર સમાતો નથી લે. પૂછવા દે, જવા દે. અમેરિકા થી મહેમાનો આવે છે, મીટિંગ છે મારે. અમેરિકા થી તો વિદેશ થી આવે હે. વાહ ભાઈ વાહ, તારી કંપની માં પણ વિદેશ ના માણસો આવે. અરે વાહ, હાલો તો હું એને ફ્રેશ થઈ જાઉં કમ્પ્લીટ. ભાઈ મોટી કંપની માં કામ કરે છે, એની નીચે હો જણા તો કામ કરે છે. સાહેબ બની ગયો સાહેબ મોટો. એટલો મોટો પગાર છે, એટલું બધું લાખ રૂપિયા. અને એસી મારી એસી માં એસી કેવાય, એસી ની એસી. હા એસી માં મને નો આવડે ને બરાબર. હા એ મારી ટાઠું ટાઠું થાય ને એ મારી ભત્રીજો કે નો. આપણે કઈ કામ કઈ તો વર માં વર ખાઈ જાય છે. તો વટ તો પડે ને, લાખ રૂપિયા પગાર છે ભાઈ. સારું કેવાય, ભલે આગળ વધે વિચારો બીજું. એનું નામ મોટું કર્યું ને મારું નામ મોટું કર્યું બધા. આપડે કાકા એટલું વિચાર કરી ઢાલવાનું કે આપણું લેવલ ને એનું લેવલ મેળ માં નથી. એવું નથી ભત્રીજા, સમજો. પાડોશી કેવાય, આવ્યો હોય તો શું થઈ ગયું એમાં. પાડોશી હાથ વાર નીકળે આપણે એનું લેવલ કાકા બરોબર નથી આવતું. સાચી વાત છે, બધા 200 રૂપિયા દાડીએ જાય, લાખ રૂપિયા 200 ક્યાં મળે. એ સાચી વાત ભત્રીજા, પણ આવું નો રખાયો. એ બધી નું વાત હાચી, મારે ઉપાધિ છે મોડું થાય. હાલો તમે બેહો ને, ગરવા નો દેતા બીજી વાર ના કર, ભૂલી જાય શું તું. બહુ તમારો ભત્રીજો તો ખારો. ખારો તો હોય ને, કંપનીમાં કામ કરે, લાખ રૂપિયા પગારે, લાખ રૂપિયા પગાર થયો ને તેનું ભાઈ એનો મગજ ખાવ એવો થઈ ગયો. ન હોય ભત્રીજો મારો લાખ કમાય છે, પૈસા આવે ને હારા હારા ગાંડા જેવા થઈ ગયા. એટલે ભાઈ તમે પાછા કી કા ગયો, વહી ગયો, વહી ગયો, વયો ગયો. હા નીચે હું જોયો. ઓ વાંધો, તો આપણે સા પાણી પીને ડાયરો જમાવી દો. બનાવો ચા નું, લઈ ગયો ચા નું. કોઈ ત્યાં ઘરે થાકીએ છોકરી છે. છોકરી છે ધ્યાનમાં જેવી જ કારી ઓલી ધોરી રૂપારી. આમ તમે આમ કરો ને તો લીધો પડે. ઓહો, તો મારે એને પૂછવું પડે ને. હવે એને હું પૂછવાનું, મોટા મામે ભાઈ એવું નથી. અત્યારે જમાનો એવો હે, છોકરા છોકરીને ગમે ને તો આપણને ગમે, સમજી ગયો. એટલે મારો ભત્રીજો જોઈ લઈએ ને તો આ પાકું કરશું, બાકી એને પૈસા વગર નહીં. આપણ નવરો તો થાય છે ને આ કામમાંથી જોવાય પાછો. નવરો તો કહે કે નહીં, કાંઈક રજા કંપનીમાં તો આવશે તો ખરા ને, કાંઈ કામ ને કામ ચાલુ તો નહીં રહીએ. મેં તો કોઈથી જોયો નહીં ઘરે, આ ઠેલો લઈને ઉપડો એટી ગેટીમાં પાછો. કંપની મોટી છે એને હાલતા જ. આજ તો વિદેશ થી માણસો આવ્યા છે, મીટિંગ છે મીટિંગ. ભૂરી આવ
ભૂર્યા તો આપણને જોવાય ન જડે. ઇંગ્લિશ આવડે છે તમને ભત્રીજા? અને ઓફિસે એવડી ઉસી છે 10 માળ ની. ઇંગ્લિશ આવડે એમ કહું તમારે ભત્રીજા? ઓલ ખાવે હે લેપટોપ ને હું કે કમ્પ્યુટર, કમ્પ્યુટર એમાં તો બધું લખાણ કરે છે. ઈ આવું બધું હું કરતો હશે? ઈ તો વાતો છે, આમ તો પગાર હોય 1,00,000 રૂપિયા. ઘરમાં ઘો નો ઘાલો તમે. મારી વાત તો સાંભળ ભત્રીજા. શું બોલો? આ તારા આટું એક હગાઈ ની વાત લઈને આવ્યા છે. એ હગાઈ બગાઈ ન કરવાની હાઈ પડે, 70 છોકરીઓ ઉભી રાખું તમ કહો તો નકર નહીં. અને હવે ગરીબો આરે વાત કરવાની તમારે? આપણી સેટિંગ જ ન આવે લે તું નીકે. આ જીવ્યો તો મારી વાત તો સાંભળ. ઠેકાણું હારું છે. અરે ગમે હું ઠેકાણું હોય ને નથી. ભાઈ આપણે બે આઈથે રોટલા ખરી થાકી ગયા. તું પૈણી જાને તમારે ચાઇનીઝ ભેર ખવડાવવાની છે. ભણેલી છે છોકરી, ફૂલ પાવરફુલ ઇંગ્લિશ ભણે. ભણેલી હોય મૂર્તિ ક્યાં ગામડાની? ના સિટી માં રહી, અમદાવાદ તો સિટી માં ને. નક્કર ઉલે નીકળ. તમને વાંધો શું છે? એ આને પૂછ ને તો તમે કરી દો. એમાં એવું છે ભાઈ, પગાર 1,00,000 રૂપિયો છે. એનો વિચાર છે ને કોક વિદેશ માં છે. તો તો વિદેશ ની છોડી હોય તો કે લે. હાલો તો આવજો બીજું હું તો ભત્રીજો બી એકલા જ ને રોટલા ખાઈજો. ઘડી ઘડી ખાઈશું. તું વિયો જાય ભેગું નહીં થાય તમારું. આવજો. ભલે આ ન થાય અમારે કુટુંબમાં ભેગું ન કોઈ કર્યું. તમે ક્યાં કરશો? મારે હાચું રામે રામ ભલો નીકળો. ખોટું ન લગાડતા ભત્રીજા નું. જિંદગી ખોટું લાગી ગયું. હું ખોટું ભાઈ છે હવે ભાઈ જાવ. એટલે આમ વાત ન કરાય. એટલે પણ ના પાડીને તો ઘરમાં શું કામ? ઘરવાની જરૂર હતી. અને તમને મેં કીધું તું ના શેલી ની પહેલી વાર કહું છું ને કાકો ભૂલી જશે હવે બાપાના. એવું નથી પણ તું ગયો એવો પાછો કા આવ્યો? ફોન ભૂલી ગયો. ઓહો હો હો ફોન ભૂલી ગયો તો પારે કરી નીકળ નીકળ જા તારે મોડું થાય મીટિંગ નું પાછું. ભત્રીજો પણ ગદનો પાવરફુલ છો. આવી છોડ્યું ના માગાવે જ ના પાડતી. અને અહીંયા તો મરી રહ્યા પંખ છપડા કાંઈ ગયા. હજી હક પણ ન થયા એના કાકાનું. નાને હમે માગાવે જ ના પાડે છે. બોલ 1,00,000 રૂપિયા પગાર છે ને પાવર તો હોય ને ભત્રીજો કેનો એના કાકાનો. વાહ ભત્રીજા નામ પડે ઓ કાકાનું. નામ ઊંચું કરી દીધું ભત્રીજાએ. મોજ કર.